નમસ્કાર મિત્રો, હું ચેતના ખુટી એમએડ સેમ 3માં અભ્યાસ કરું છું. આજનો મારો વિષય છે ઇન્ક્લુઝિવ એજ્યુકેશન યુનિટ 3, તેનો 3.1 અનુકૂલન, સમાયોજન અને રૂપાંતરણની વ્યાખ્યા અને સંકલ્પના. સૌપ્રથમ આપણે પ્રસ્તાવના જોઈએ તો સમાવેશ શિક્ષણ એ શિક્ષણની એવી વ્યવસ્થા છે કે જેમાં સામાન્ય અને વિકલાંગ વિદ્યાર્થીઓ એકસાથે શિક્ષણ મેળવે છે. જ્યારે વિકલાંગ અને બિનવિકલાંગ બંને પ્રકારના વિદ્યાર્થીઓ શાળામાં અને વર્ગખંડમાં શિક્ષણ મેળવતા હોય ત્યારે એમના અભ્યાસક્રમ, મૂલ્યાંકન, સ્પર્ધાઓ, પ્રવૃત્તિઓ, બેઠક વ્યવસ્થા, શૈક્ષણિક સામગ્રીઓ વગેરે બંને પ્રકારના વિદ્યાર્થીઓની જરૂરિયાતોને સંતોષે તેવા હોવા જોઈએ, તો જ સમાવેશ શિક્ષણ સફળતા મેળવે છે. કેમ કે સામાન્ય શાળાઓની ભૌતિક રચના, અભ્યાસક્રમ, મૂલ્યાંકન પદ્ધતિ, વિવિધ કાર્યક્રમો વગેરે સામાન્ય વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરેલા હોય છે, તેથી તેઓ સરળતા અનુભવે છે. પરંતુ વિકલાંગ વિદ્યાર્થીઓની વાત કરીએ તો તેઓ પોતાની વિકલાંગતાને કારણે કેટલીક ચોક્કસ પ્રકારની વિશિષ્ટ જરૂરિયાતો ધરાવતા હોય છે. તેઓની જરૂરિયાતોને સંતોષવી તે પ્રત્યેક સમાવેશી શાળાની જવાબદારી બને છે. તેથી જ્યારે પણ વિકલાંગ વિદ્યાર્થીઓ સામાન્ય શાળામાં અભ્યાસ માટે જાય છે ત્યારે શાળાની જવાબદારી બને છે કે તે સામાન્ય એટલે કે બિનવિકલાંગ અને વિકલાંગ એમ બંને પ્રકારના વિદ્યાર્થીઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પોતાની શાળાના મકાનના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં, બેઠક વ્યવસ્થામાં, પરીક્ષા પદ્ધતિમાં, અધ્યયન પદ્ધતિમાં, સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં એમ દરેક ક્ષેત્રોમાં કેટલાક જરૂરી ફેરફારો કરે કે જેના દ્વારા સામાન્ય વિદ્યાર્થીઓની સાથે વિકલાંગ વિદ્યાર્થીઓ પણ સરળતાથી શિક્ષણ મેળવી શકે. હવે આપણે અનુકૂલનની વ્યાખ્યાઓ અને સંકલ્પનાઓની સમજ મેળવીશું. અહીં આપણે અનુકૂલનની કેટલીક વ્યાખ્યાઓ અને સંકલ્પનાઓ સમજીએ. અનુકૂલનની વ્યાખ્યાઓ. અનુકૂલન એ વિદ્યાર્થીઓની જરૂરિયાતોને સંતોષવા માટે આકારણી, સમગ્ર અભ્યાસક્રમ અથવા વર્ગખંડના વાતાવરણને સમાયોજિત કરવા સાથે સંદર્ભ ધરાવે છે, જેથી તે અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં ભાગ લઈ શકે અને તેના લક્ષ્યોને પ્રાપ્ત કરી શકે. આ વ્યાખ્યા NCERTએ 2015માં આપી હતી. ત્યારબાદ આપણે બીજી વ્યાખ્યા જોઈએ તો વિશિષ્ટ શૈક્ષણિક જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓ સહિત તમામ પ્રકારના વિદ્યાર્થીઓની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે વિષયવસ્તુ, અધ્યયન પ્રક્રિયા, મૂલ્યાંકન પ્રક્રિયા તથા શાળા કે વર્ગખંડના ભૌતિક પર્યાવરણમાં લચીલાપણું લાવવાની ઘટનાને અનુકૂલન કહે છે. અનુકૂલનની સંકલ્પના જોઈએ તો અનુકૂલન એટલે ઉમેરો કરવો, અનુકૂળ બનાવવું, બિનજરૂરી કાઢી નાખવું, નવીનીકરણ કરવું, સમાયોજન કરવું, સરળ બનાવવું. વિકલાંગ વિદ્યાર્થીઓની વિશિષ્ટ જરૂરિયાતો, શક્તિઓ અને મર્યાદાઓને ધ્યાનમાં રાખીને અનુકૂલન કરવું જોઈએ. વિદ્યાર્થીઓની સામે આવતા અઘરા શબ્દોને સરળ બનાવવા કે સમાનાર્થી બનાવવા, જેથી અઘરા શબ્દોને સહેલાઈથી સમજાવી શકાય. અનુકૂલનમાં નીચે મુજબના ઘટકોમાં પરિવર્તન કરવામાં આવે છે. તેમાં સૌપ્રથમ છે વિદ્યાર્થીઓને અધ્યયન કરવા માટે થોડો વધુ સમય આપવો જોઈએ. બીજું જોઈએ તો વિદ્યાર્થીઓને પ્રશ્નોના જવાબ લખવા માટે થોડો વધુ સમય આપવો જોઈએ. ત્રીજું જોઈએ તો જે વિદ્યાર્થી શ્રવણમંદ છે તેઓની લેખિત અથવા પ્રવૃત્તિ આધારિત કસોટી લેવી જોઈએ.
ચોથું જોઈએ તો જે વિદ્યાર્થી દ્રષ્ટિહીન છે તેઓની મૌખિક સ્વરૂપની કસોટી લેવી જોઈએ. શિક્ષકે વિદ્યાર્થીની વિશિષ્ટ જરૂરિયાતો ધ્યાનમાં રાખીને પોતાની અધ્યાપન પદ્ધતિમાં ફેરફાર કરવો જોઈએ. જેમ કે વર્ગખંડમાં શ્રવણભેદ વિદ્યાર્થીઓ હોય તો શિક્ષકે વ્યાખ્યાન પદ્ધતિ અપનાવવાને બદલે વ્યાખ્યાન અને નિદર્શન પદ્ધતિ અથવા નિદર્શન પદ્ધતિનો અમલ કરવો જોઈએ. ત્યારબાદનો બીજો મુદ્દો સમાયોજન જોઈએ તો સમાયોજનની વ્યાખ્યાઓ અને સંકલ્પનાઓ. અહીં આપણે સમાયોજનની કેટલીક વ્યાખ્યાઓ અને તેની સંકલ્પના વિશે સમજ મેળવીશું. સમાયોજનની વ્યાખ્યા. સમાયોજન એકોમોડેશન એ એક પરિવર્તન છે જે વિદ્યાર્થીને અપંગતાને દૂર કરવામાં અથવા તેની આસપાસના કાર્ય કરવામાં મદદ કરે છે. વિદ્યાર્થીને કસોટી વાંચવાની મંજૂરી આપવી એ સમાયોજનનું ઉદાહરણ છે. વિદ્યાર્થી તે જ સામગ્રીને જાણવાની અને અન્ય વિદ્યાર્થીઓની જેમ સમાન પ્રશ્નોના જવાબ આપવાની અપેક્ષા રાખે છે. આ વ્યાખ્યા નેશનલ ડિસેમિનેશન સેન્ટર ફોર ચિલ્ડ્રન વિથ ડિસેબિલિટીઝ 2010. સમાયોજનની સંકલ્પના જોઈએ તો તમામ પ્રકારના વિદ્યાર્થીઓ માટે એક સમાન શૈક્ષણિક હેતુઓ, એક સમાન અભ્યાસક્રમ, એક સમાન મૂલ્યાંકન પદ્ધતિ રાખવામાં આવે, પરંતુ તમામ પ્રકારના વિદ્યાર્થીઓ નક્કી કરેલા સમાન શૈક્ષણિક હેતુઓ પ્રાપ્ત કરવા તરફ ગતિ કરી શકે તે માટે અધ્યયનની વ્યૂહરચના, સમય, વાતાવરણ, ભૌતિક સગવડો, શૈક્ષણિક સાધનો વગેરે વિદ્યાર્થીઓની ક્ષમતા અને જરૂરિયાત અનુસાર નિશ્ચિત કરવામાં આવે તેને સમાયોજન કહે છે. રૂપાંતરણની વ્યાખ્યા અને સંકલ્પના. અહીં આપણે રૂપાંતરણની વ્યાખ્યા અને તેની સંકલ્પના વિશે સમજ મેળવીશું. રૂપાંતરણની વ્યાખ્યા જોઈએ તો રૂપાંતરણ મોડિફિકેશન વિદ્યાર્થીઓની અધ્યયનની જરૂરિયાતોને સમાયોજિત કરવા માટે અધ્યયનના લક્ષણો, અધ્યાપન પ્રક્રિયાઓ, સ્વાધ્યાય કાર્યો અને આકારણીમાં ફેરફાર કરે છે. આ વ્યાખ્યા NCERT 2015 દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલી હતી. રૂપાંતરણની સંકલ્પના જોઈએ તો વિદ્યાર્થીઓને શીખવાની અને નિદર્શનની જે અપેક્ષા હોય તે પ્રમાણે નોંધપાત્ર રીતે ફેરફાર કરવામાં આવે તેને રૂપાંતરણ કહે છે. આ ફેરફારો વિદ્યાર્થીઓને શિક્ષણમાં અર્થપૂર્ણ અને સફળતાપૂર્વક ભાગ લેવા માટે મદદ કરવા માટે કરવામાં આવ્યા છે. શિક્ષક જ્યારે અધ્યાપન કરતો હોય ત્યારે તેના વિષયવસ્તુનું વિકલાંગ વિદ્યાર્થી અર્થઘટન કરી શકતો ન હોય ત્યારે રૂપાંતરણ કરવામાં આવે છે. જેમ કે તેઓ એસાઇનમેન્ટ ટૂંકમાં લખે તે રીતે આપવું જોઈએ કે તેઓની કસોટી જુદા સ્વરૂપે લેવી જોઈએ. અંતે આપણે ઉપસંહાર જોઈએ તો આમ સમાવેશી શાળાના વર્ગખંડમાં અભ્યાસ કરતા વિકલાંગ વિદ્યાર્થીઓની વિશિષ્ટ જરૂરિયાતોને પોષવા માટે સામાન્ય શાળાના શિક્ષકોએ અનુકૂલન, સમાયોજન અને રૂપાંતરણ અમલમાં મૂકવા જોઈએ. આ બધાને અમલમાં મૂકવા શિક્ષકે અનુકૂલન, સમાયોજન, રૂપાંતરણની ઊંડાણપૂર્વકની સમજ કેળવવી જોઈએ. આ માટે તેમનો મહાવરો પણ કરવો જોઈએ. વિકલાંગ વિદ્યાર્થીની શૈક્ષણિક સફળતા માટે આ બધાને પ્રયોગમાં લેવા જોઈએ. થેન્ક યુ.